ગુડ મોર્નિંગ એવરી આગળ આપણે જોઈએ શરદી વિશે કોમન કોટ શરદી જે છે કે જે ચેપી રોગ પૈકીમાંનો એક ચેપી રોગ છે બરાબર કે લગભગ કોમન જોવા મળતો હોય છે અને જેનો ચેપ અથવા ફેલાવો જે છે ખૂબ ઝડપથી થતો હોય છે શરદી જે છે જે વાયરસજન્ય રોગ છે રીનો દ્વારા થાય છે રીનો થતો રોગ છે હવે કે આજે રીનો વાયરસ છે જેનો ચેપ જે છે એ નાક અને શ્વસન માર્ગને ચેપ લગાડે છે રીનો વાયરસ જે છે કે જે નાક અને શ્વસન માર્ગને ચેપ લગાડે છે પણ ફેફસાને અસર કરતા નથી એટલે એનો ચેપ જે છે કે જે નાક અને શ્વસનમાં પૂરતો હોય છે ફેફસાને અસર કરતા નથી શરદીની અંદર જોવા જઈએ આપણે તો કે આ રોગનો જે ફેલાવો છે એ સેના દ્વારા થાય છે તો શરદી થયેલા જે દર્દી છે એ દર્દીની છીક દ્વારા થાય છે કે શરદી થઈ હોય એની બાજુમાં હોઈએ આ સામે બેઠા હોય વ્યક્તિ છીક ખાય તો એના દ્વારા ફેલાવો થતો હોય છે અથવા તો દર્દીની ખાંસી દ્વારા પણ ફેલાવો થતો હોય છે એ ઉપરાંત જોવા જઈએ તો રોગગ્રસ્ત અથવા તો ચેપગ્રસ્ત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલા સાધનો અથવા તો વસ્તુઓ દ્વારા થાય છે જે વ્યક્તિને શરદી થઈ હોય અને એને ઉપયોગમાં લીધેલા જે સાધનો છે કે ભાઈ લેપટોપ છે કે કોમ્પ્યુટરનું માઉસ છે કે મોબાઈલ છે અથવા બીજા કોઈ પણ પ્રકારના જે સાધનો છે કે જે બીજા વ્યક્તિ અડે તો પણ તેનો ચેપ લાગતો હોય છે આ ઉપરાંત કે વ્યક્તિ જે છે અડેલા કપ છે બુક છે ચોપડીઓ કમ્પ્યુટરનું કીબોર્ડ પેન વગેરે દ્વારા કે જે તંદુરસ્ત વ્યક્તિની અંદર શરદીનો ચેપ ફેલાઈ શકે છે હવે શરદીની અંદર આપણે જોઈએ તો એના ચિહ્નો કયા પ્રકારના હોય છે તો એક તો નાકમાં શ્રેષ્મનો સ્ત્રાવ થાય છે એ ઉપરાંત જોવા જઈએ તો ગળામાં દુખે છે અથવા તો બળતરા થાય છે બરાબર છે ઘ્રાણ અથવા તો સુગંધ સંવેદના ઘટે છે શરદી થઈ હોય નાકમાં શ્લેષ્મનો સ્ત્રાવ થાય જેના કારણે જે સુગંધ સંવેદના છે ઘટી જાય છે કે આપણને ઝડપથી કોઈ પણ પ્રકારની સ્મેલ આવતી નથી આ ઉપરાંત કફ થાય છે માથાનો દુખાવો થાય છે થાક લાગે છે બરાબર શરદીના કારણે કે શરીર પણ દુખતું હોય છે કળતર જેવું રહેતું હોય છે શરીરના ચિહ્ન જે છે જે ઓછામાં ઓછા ત્રણ થી સાત દિવસ સુધી રહે છે ત્રણ થી સાત દિવસ સુધી કે શરદીની આપણે ગમે તેટલી દવા કરીએ તો પણ સારી થતી નથી બરાબર છે જેની અંદર સારવારમાં આપણે જોઈએ સારવારની અંદર દર્દીને પૂરતા આરામ અને ઊંઘની સલાહ અપાય છે બરાબર છે કે આરામ કરે અથવા તો પૂરતી જે ઊંઘ છે એની સલાહ આપવામાં આવતી હોય છે કારણ કે શરદીનું જોવા જઈએ તો ખાસ કરીને કોઈ એવી સ્પેશિયલ કોઈ દવાઓ આવતી નથી આયુર્વેદની અંદર છે હા કે તુલસી છે આદુ છે કે એવી જે કંઈ પણ છે તજ છે લવિંગ છે કે જેનો ઉકાળો હોય છે અથવા એની જે કંઈ પણ પાવડર બનાવેલી ફાંકી હોય છે એ લેવામાં આવતી હોય છે બે માર્ક્સમાં પૂછાય શરદી વિશે આગળ જોઈએ આપણે પછીનો રોગ જોઈએ મરડા તરીકે પણ ઓળખાય છે એમિબોઆસિસ જે છે કે જે પરોપજીવી પ્રજીવ દ્વારા થાય છે પ્રજીવજન્ય રોગ છે બરાબર શરદી વાયરસજન્ય રોગ હતો એમિબો આસિસ જે છે એ પ્રજીવજન્ય રોગ છે કે જે એન્ટીબા હિસ્ટોલાઇટિકા આજે એન્ટોમીબા હિસ્ટોલાઇટિકા પ્રકારના જે પ્રજીવ છે એના દ્વારા રોગ થાય છે હવે એન્ટોમીબા હિસ્ટોલાઇટિક જે છે કે જે આપણે પીવાનું પાણી હોય અને એ પાણી દ્વારા આપણા શરીરમાં દાખલ થતા હોય છે ખાસ કરીને આપણે જોઈએ તો કે મનુષ્યના મોટા આંતરડાની અંદર આ પ્રજીવ પોતાનું જીવન પૂર્ણ કરતા હોય છે રોગના જે ચિહ્નની અંદર જોઈએ મરડો થાય એટલે દરેકને ખ્યાલ છે કે કબજિયાત જોવા મળે પેટમાં દર્દ થાય દુખે છે એ ઉપરાંત તાણ મળમાં ચીતાશ અને લોહી પણ કે કેટલા કિસ્સાની અંદર મળમાં લોહી પણ જોવા મળતું હોય છે હવે વાહક તરીકે આપણે જોઈએ એ બી બોઆસીસ વાહક તરીકે તો આ પ્રકારનો જે રોગ છે એનો ફેલાવો જે છે કે જે માખી દ્વારા થાય છે જે યાંત્રિક વાહક તરીકે વર્તે છે માખી દ્વારા ફેલાવો થાય છે કે માખી જે છે એ જ્યારે મળ પરથી પરોપ જીવીઓનું વહન ખાદ્ય પદાર્થો પર કરે છે બરાબર છે એટલે કે ખોરાક દ્વારા પ્રસરે છે માખી દ્વારા જે વહન છે કે પરોપજીવીનું જે વહન છે એમી એન્ટ અમીબા એ એન્ટોમીબા પરોપજીવીનું વહન કે ખાદ્ય પદાર્થો ઉપર થાય છે એટલે કે ખોરાક દ્વારા પ્રસરે છે એ ઉપરાંત કે પાણીની અંદર જો હોય તો પણ તેનો ફેલાવો થતો હોય છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ પછીનો જે રોગ છે એસ્કેરિયા આ દરેક રોગો જે છે બે બે માર્ક્સની અંદર પૂછાય એસ્કેરિયાસીસ જે છે એ કૃમિજન્ય રોગ છે કૃમિજન્ય ગોળ કૃમિ દ્વારા થાય છે જો દરેક એમસીક્યુ ની અંદર પૂછાય છે કે ભાઈ એસ્કેરિયાસિસ કયા પ્રકારનો રોગ છે નીચે આપેલું હોય પ્રજીવજન્ય વાયરસજન્ય કે કૃમિજન્ય કોઈ પણ પૂછાઈ શકે કે ભાઈ શરદી પૂછાય છે કયા પ્રકારનો છે વાયરસજન્ય બેક્ટેરિયાજન્ય એટલે ખાસ યાદ રાખવાનું છે કે કયો રોગ કોના દ્વારા થાય છે એસ્કેરિયાસિસ કે જે કૃમિજન્ય રોગ છે ગોળ કૃમિ દ્વારા થતો રોગ છે હવે આ જે રોગ છે ખાસ કરીને બાળકોની અંદર જોવા મળે છે જે મનુષ્યના આંતરમાર્ગમાં પરોપજીવી તરીકે રહે છે ગોળ ક્રોમી એ છે કે જે આંતરમાર્ગ એટલે કે આંતરડા ની અંદર અથવા પાચન માર્ગની અંદર પરોપજીવી તરીકે જીવતા હોય છે હવે આ જે રોગ છે એના લક્ષણો વિશે આપણે જોઈએ એસ્કેરિયાસિસ જે છે એના લક્ષણો જેની અંદર તાવ જોવા મળે છે એનિમિયા નબળાઈ એ ઉપરાંત આંતરિય માર્ગમાં અવરોધ જોવા મળતો હોય છે બરાબર છે ત્યારબાદ જોઈએ તો કે સ્નાયુનો દુખાવો થાય છે આંતરિક રુધિર સ્ત્રાવ થાય છે મળની અંદર એટલે કે થાક જોવા મળે બેચેની જોવા મળે બરાબર છે વગેરે જેવા લક્ષણ જોવા મળતા હોય છે હવે આ રોગ જે છે એનો ફેલાવો કઈ રીતે થાય છે તો રોગનો જે ફેલાવો છે જે રોગગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા થાય છે રોગગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા થાય છે કે જે પરોપજીવી જે છે ગોળકૃમિ એ પરોપજીવીના ઈંડા વ્યક્તિના મળ દ્વારા ઉત્સર્જિત થાય છે કારણ કે આજે ગોળકૃમી જે છે કે જે વ્યક્તિના પાચન માર્ગની અંદર જોવા મળે છે અને પાચન માર્ગમાં પોતે પરોપજીવી જીવન ગાળે છે એટલે પરોપજીવી જે કંઈ પણ ઈંડા મૂકે છે કે જે વ્યક્તિના મળની અંદર જોવા મળતા હોય છે અને જેથી કે મળ દ્વારા તેનો ફેલાવો થાય છે હવે એ આજે મળ છે એ મળ દ્વારા ભૂમિ પાણી અને વનસ્પતિને દૂષિત કરે છે છે અને તેના દ્વારા કે જે તંદુરસ્ત વ્યક્તિ જે છે એ વ્યક્તિની અંદર કે આ જે રોગનો ચેપ છે એ પાણી શાકભાજી કે ફળ દ્વારા ફેલાય છે એના જે ઈંડા છે એ ઈંડા જો પાણીની શાકભાજી અથવા ફળ પર હોય અને જેને આપણે ખોરાક તરીકે લઈએ છીએ એટલે ફરી પાછા તે આપણા પાચન માર્ગમાં દાખલ થાય છે એટલે કે પાણી શાકભાજી ફળ દ્વારા તેનો ફેલાવો થતો હોય છે